साथियों जय भीम जय मूलन्यासी, हूँ प्रवीण सुतरिया। आपनी समक्ष आजे 1 एप्रिल 2023 ना रोज भारत में बनेली एक ऐतिहासिक घटना। आ घटना तो साथियों आज थी 100 वर्ष पहला इले के 1923 में आ घटना बनी थी, पर भारत ना इतिहास में आ घटना ने क्या स्थान न मळ्यु, एनी कोई नोंध न लीधी। पण आ एक एवी विलक्षण घटना हती जे डॉक्टर बाबा साहेब आंबेडकर ना जीवन नी खूब महत्वनी आ एक घटना हती। मित्रों, 1 एप्रिल एटले भारतनी अंदर लोकोने मूर्ख बनावानो दिवस, लोकोने बेवकूफ बनावानो दिवस, लोकोने खोटा मेसेज करी अने चिंतामां नाखवाना दिवस तरीके भारतमां 1 एप्रिलने उजववामां आवी रही छे। परंतु भारतना लोकोने ए वातनी खबर नथी के 1 एप्रिलनो शुं महिमा छे। भारतनुं जे नाणाकीय वर्ष जे छे ने ए 1 एप्रिलथी शरू थाय छे अने 31 માર્ચે पूरू थाय छे। मित्रों, भारतनी अंदर ईस्ट इंडिया कंपनी एटले के ब्रिटन हुकूमत चालती हती अने घणा वर्षो सुधी अंग्रेजोए भारत उपर राज कर्युं, शासन कर्युं। अने ईस्ट इंडिया कंपनी उपरांत ब्रिटननुं समग्र देश नहीं विश्वमां एनुं शासन चालतुं हतुं। ब्रिटननो सूर्य 16 કળાએ વિશ્વમાં ખીલેલો હતો, દુનિયાના ખૂણે ખૂણે બ્રિટિશ હકુમત ચાલતી હતી। બ્રિટિશ લોકોએ પૂરા વિશ્વને જાણે કે બાનમાં લીધું હોય એમ એમની હકુમત ચાલતી હતી। આ સમય દરમિયાનમાં વિશ્વ લેવલે ખૂબ મોટા પરિવર્તનો આવ્યા અને બ્રિટનને હંફાવવા માટે અમેરિકા, જર્મની, જાપાન, ઇટલી, ફ્રાન્સ આવા કેટલાય નવા દેશો જે હતા, USSR, કે જે બ્રિટનને એક એની હકુમતમાંથી મુક્ત થઈ અને એના સાથીદાર બનવા માગતા હતા। બ્રિટનની આ સમયગાળાની અંદર ભારતમાં જે બ્રિટનની હકુમત ચાલતી હતી એમાં 1913-14થી 1917-18ના ગાળામાં વિશ્વની અંદર એક યુદ્ધ ફાટી નીકળ્યું, જેને વિશ્વએ પહેલું વિશ્વયુદ્ધ ઘોષિત કર્યું। આ વિશ્વયુદ્ધ જે વિશ્વમાં ફાટી નીકળ્યું એની ગંભીર અસરો સમગ્ર વિશ્વ ઉપર પડી, બ્રિટન ઉપર વિશેષ પડી, કારણ કે બ્રિટને વિશ્વયુદ્ધની આગેવાનીમાં એ સામેલ હતું। 4 વર્ષ સુધી ચાલેલું આ પ્રથમ વિશ્વયુદ્ધ કેટલાય દેશોને ખુવાર કરી ગયું, કેટલાય દેશો આર્થિક મંદીમાં, ગરીબીમાં, ભૂખમરીમાં સપડાઈ ગયા। બ્રિટન જેવું વિશાળ બ્રિટન પણ આર્થિક મંદીમાં છપડાઈ ગયું। આ વિશ્વયુદ્ધની એટલી ગંભીર અસરો થઈ કે બ્રિટનની સીધી અસરો ભારત ઉપર પણ લાગુ પડી, કારણ કે ભારત એ ઈસ્ટ ઇન્ડિયા કંપની કહેવાતી હતું, બ્રિટનની હકુમતમાં આવતું હતું। એટલે આર્થિક રીતે ભારતમાં પણ આની ગંભીર અસરો થઈ, પણ સૌથી વિશેષ અસરો બ્રિટનમાં થઈ। આ સમય દરમિયાનમાં ઇંગ્લેન્ડની અંદર 96 જેટલી બેન્કો હતી। આ તમામ બેન્કો આમ તો ખાનગી હતી, એમનું પોતાનું અલગ મેનેજમેન્ટ હતું। આ 96 જેટલી બેન્કોએ ઇંગ્લેન્ડની અંદર, બ્રિટનની અંદર નાદારી નોંધાવી, દેવાળિયા થઈ ગઈ, ફડચાઓમાં ગઈ અને કાં તો પૈસા લઈને આ મેનેજમેન્ટ ભાગી ગયું। આ ગંભીર સમસ્યા જે બ્રિટનમાં સર્જાઈ એની અસર ભારત ઉપર પણ પડી,
અને સમગ્ર વિશ્વ ઉપર પણ પડી. આ ગંભીર સમસ્યાનું મૂળ કારણ શોધવા માટે બ્રિટિશોએ જોયું તો એમણે એવું તારણ કાઢ્યું કે જે બેન્કિંગ સિસ્ટમ ઇંગ્લેન્ડમાં હતી એ સિસ્ટમ બ્રિટિશ સરકારના હસ્તક નહોતી, એમની હકુમતમાં નહોતી, ખાનગી બેન્કો હતી. આ ખાનગી બેન્કોએ એમની મનમાની કરી અને ઇંગ્લેન્ડને બ્રિટનને દિવાળિયું ઘોષિત કરવામાં પ્રયાસ કર્યા. આ સમસ્યાના લીધે ભારતમાં પણ અંગ્રેજોએ બે બેન્કો સ્થાપી હતી, પ્રેસિડેન્સી બેન્ક ઓફ બંગાળ અને પ્રેસિડેન્સી બેન્ક ઓફ બોમ્બે. આ બંને બેન્કોનું 1921માં અંગ્રેજોએ વિલીનીકરણ કરી નાખ્યું, સંયુક્ત કરી દીધી આ બે બેન્કોને, અને જેનું નામ ઇમ્પિરિયલ બેન્ક રાખ્યું અંગ્રેજોએ, કલકત્તામાં બનાવ્યા. સાથીઓ, પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે બેન્કિંગ સિસ્ટમ ખોરવાઈ ગઈ એના જે ઝાટકા લાગેલા હતા એની જે ગંભીરતા હતી એમાં બ્રિટિશરોએ એક શીખ લીધી કે ખાનગીકરણ એ દેશ અને સરકારને ડૂબાડે છે. એટલે બેન્કોની જે મેનેજમેન્ટ છે એ સરકારના હાથમાં હોવું જોઈએ. આની સમીક્ષા કરવા માટે 1926માં બ્રિટને હિલ્ટન યંગ નામના એક અંગ્રેજના માધ્યમ અધ્યક્ષતામાં એક કમિશનની રચના કરી. આ કમિશનનું નામ રોયલ કમિશન ફોર કરન્સી એન્ડ ફાઇનાન્સ રાખવામાં આવ્યું. સાથીઓ, બ્રિટિશ સરકારને એ પણ ખબર પડી, કારણ કે 1750માં અંગ્રેજોએ ભારતની અંદર પાયા મજબૂત કરેલા, પણ અંગ્રેજોએ જે ભારતમાં શિક્ષણ નીતિ લાવ્યા જેના કારણે ભારતના મોટા ભાગના લોકોને શિક્ષણનો અધિકાર મળ્યો, એ સિવાયના ઘણા બધા માનવીય અધિકારો બ્રિટિશરો દ્વારા ભારતની પ્રજાને આપવામાં આવ્યા. આ અધિકારોના કારણે મૂળ ભારતીય લોકો જે હતા, સમાજ, જે ભારતીય સમાજ હતો, એમનામાં પરિવર્તન આવ્યું અને એ પણ એડવાન્સ અને સ્માર્ટ બનવા લાગ્યા. એટલે અંગ્રેજોની જે નીતિઓ હતી એની ભારતના લોકોને પણ ખબર પડવા માંડી. આ ગંભીર સમસ્યા જે બેન્કોની ઊભી થઈ હતી એના નિરાકરણ માટે અંગ્રેજોએ બંગાળ ગેઝેટ સમાચાર જે અંગ્રેજોના માધ્યમથી ચાલતું હતું અમે એક સૂચના પ્રસારિત કરવામાં આવી. બંગાળ ગેઝેટમાં આ સૂચના જે પ્રકાશિત થઈ જેની પ્રતિક્રિયાના ભાગરૂપે બ્રિટિશ સરકારને એક પુસ્તકની જાણકારી મળી. મિત્રો, આ પુસ્તક જે હતું, મને આ સબ પુસ્તકનું નામ લેતા ગર્વ થાય છે, આ પુસ્તકનું નામ હતું ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ.
मित्रों आज थी 100 वर्ष पहला, यानी के 100 वर्ष पहला, आजे 1 એપ્રિલ 2023 साल छे। मित्रों 1923 में डॉक्टर भीमराव आंबेडकर जे आपड़ा महामानवे आ पुस्तक लख्यू हतु प्रॉब्लम ऑफ रूपीज अने एनु सॉल्यूशन समस्या अने एना समस्यानु समाधान अने बाबा साहेबे जे आ पुस्तक लख्यू द प्रॉब्लम ऑफ रूपी अने ये महानिबंधना कारणे अमने DSC नी डॉक्टरेट पदवी पण मळी। आम तो बाबा साहेब भीमराव आंबेडकरे अर्थशास्त्र में कैम्ब्रिज और कोलंबिया यूनिवर्सिटी में PhD करी और डॉक्टरेट डिग्री मेळवी हती, परंतु जे ब्रिटेन में अने भारत में जे आर्थिक समस्यानु सर्जन थयुं ए समस्यानु निराकरण केवी रीते करवू ए द प्रॉब्लम ऑफ रूपी में डॉक्टर बाबा साहेब आंबेडकरे 1923 में लखेलू हतुं। अंग्रेजों आ पुस्तक ने वाँच्यू तो एमनु मुँह खुल्लू रही गयु, कारण के बाबा साहेब आंबेडकरे बैंकिंग सीस्टम केवी होवी जोईए, एनु मैनेजमेंट केवू होवू जोईए, एना नाणाकीय व्यवहार केवी होवा जोईए, चलन केवू होवू जोईए, देश विदेश में प्रांतों में नाणाकीय आपले केवी होवी जोईए, कोई फ्रॉड ना थाय बैंकों में, एना माटे अलायदू व्यवस्था तंत्र केवी रीते होवू जोईए, आ तमाम बाबतो डॉक्टर बाबा साहेब आंबेडकरे द प्रॉब्लम ऑफ रूपीज एमना 427 पानाना थीसिस में आनू बेखूबी थी वर्णन कर्यु हतुं। अने ये पुस्तक बाबा साहेब आंबेडकरनु वाँच्या पछी ब्रिटिशरोमां आनंद आवी गयो, उत्साह आव्यो, अने जे 1926 में हिल्टन यंगनी अध्यक्षता में जे रॉयल कमीशन बनाव्यु हतुं, ए रॉयल कमीशनना सभ्यो अने एना अध्यक्ष ने ब्रिटिश हकूमते आ डॉक्टर बाबा साहेब आंबेडकरनु पुस्तक वाँचवानो एनो अभ्यास करवानो अने अभ्यास कर्या पछी एने आ सीस्टम लागू करवानु वात करी। आ कमीशने डॉक्टर बाबा साहेब आंबेडकरनु आ पुस्तकनु वाँच्यू, मनन कर्यू, मंथन कर्यू, अभ्यास कर्यो, त्यारे डॉक्टर बाबा साहेब आंबेडकरना विषे लोकोने जे ब्रिटिशरोने जे मान्यता हती के भारतनी अंदर महान व्यक्ति गांधीजी छे, खरेखर गांधीजी अर्थशास्त्र विषे कशुं नता जाणता, एमणे तो मैट्रिक पास कर्या पछी बेरिस्टरनो डिप्लोमा करेलो हतो, डिग्री ने डिप्लोमा करेलो हतो, ज्यारे डॉक्टर भीमराव आंबेडकर इकोनॉमिक्सना विषयमां बेरिस्टरनी PhD डिग्री लीधेली हती, एक एक वक्त नहीं त्रण वक्त। आवा महान सपूत आपड़ा बहुजन महानायक डॉक्टर बाबा साहेब आंबेडकरनू आ पुस्तक ए अंग्रेजों माटे, भारतनी हकूमत माटे, ब्रिटिशनी हकूमत माटे संजीवनी साबित थयुं। अने हिल्टन यंगना अध्यक्षता में जे रॉयल कमीशन बन्यु हतुं एणे बाबा साहेबना पुस्तकनी तमामे तमाम बाबतोने लागू करी 16 ડિસેમ્બર 1934 ब्रिटिश सरकार द्वारा एक कानून लावामां आव्यो, RBI एक्ट ना नामे आ कानून ने ओळखाय छे। RBI रिजर्व बैंक ऑफ इंडिया अने 1 એપ્રિલ 1935 दिवसे भारतनी अंदर ब्रिटिश सरकारना सीधा नियंत्रण हेठण आ बैंकनी स्थापना करवामां आवी। साथियों डॉक्टर बाबा साहेब आंबेडकरनो आ देश उपर बहु मोटू ऋण छे।
कदाच डॉक्टर बाबा साहेब आंबेडकरे द प्रॉब्लम ऑफ रूपी न लखी होत तो अंग्रेजों कदाच आ नाणाकीय समस्यामांथी बहार ना आवी शक्या होत। पण बाबा साहेब आंबेडकरनी जे विद्वानता हती एमना जे तर्क हता एना थकी अंग्रेजोए बाबा साहेबनी वात न स्वीकारी अने पहली एप्रिलना दिवसे रिजर्व बैंकनी स्थापना करी। साथियों भारतनी अंदर जे बहुजन नायकोना जे जे प्रसंगो छे एने दबावामां आवी रह्या छे एटले ज भारतना लोकोए खरेखर पहली एप्रिल डॉक्टर बाबा साहेब आंबेडकरनी विद्वानता उपर दरेक बैंकोए आ दिवस बैंकिंग दिवस तरीके उजवो जोईए भारतनी अंदर रिजर्व बैंके। पण आ देशना लोकोए पहली एप्रिलने एप्रिल फूल कर्युं मूर्ख बेवकूफ बनावानो लोकोने गुमराह करवानो दिवस घोषित करी दीधो। आटला महान दिवसने जे भारतनी महान विभूति जेने ब्रिटिशरोए सलाम करी ब्रिटिशरोए एमनी विद्वानताने स्वीकारी त्यारे भारतना लोको आ महान व्यक्तिनी आ विरासतने ઇતિહાસમાં દફનાવી દેવાની સાજિશ કરી જેમાં ગાંધીજીનો બહુ મોટો ફાળો છે। સાથીઓ સાથે સાથે ભારતના જે મહાપુરુષોની જે વિચારધારા હતી એને કેવી રીતે દફનાવવામાં આવી ઇતિહાસમાંથી કેવી રીતે નજરઅંદાજ કરી દેવામાં આવી એની એક બીજી ઘટના પણ આપને કહું એનાથી તમને વિશેષ ખ્યાલ આવશે। મહાત્મા જ્યોતિરાવ ફૂલે 1848માં જ્યારે એમને સામાજિક જન આંદોલન શરૂ કર્યું ત્યારે તેઓ છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ રાયગઢમાં ગયા અને ત્યાં છત્રપતિ શિવાજી મહારાજની સમાધિ એક અવાવરું જગ્યા ઉપર હતી જાડી ઝાંખરામાં આ સમાધિ શિવાજી મહારાજની હતી। એમણે શોધખોળ કરી અને સમાધિને સાફસૂફ કરી અને એમણે ત્યાં સામાજિક આંદોલન ચલાવવાની પ્રતિજ્ઞા લીધી। તો મહાત્મા જ્યોતિરાવ ફૂલેના સામાજિક આંદોલનથી ગભરાઈને ભારતના સવર્ણ હિન્દુઓના મહાન નેતા એવા બાળ ગંગાધર તિલકે મહાત્મા જ્યોતિરાવ ફૂલેને કાઉન્ટર કરવા માટે એમના આંદોલનને કચડી નાખવા માટે એમણે ગણેશ મહોત્સવ નામનું એક ધાર્મિક કાર્યક્રમ આપ્યો સમાંતર કાર્યક્રમ આપ્યો અને ભારતની પ્રજાને બાળ ગંગાધર તિલકે ગુમરાહ કરી અને ગણેશ મહોત્સવના નામે આજે પણ ભારતભરની અંદર તમે જુઓ કે ભારતના બહુજનો સૌથી વિશેષ એમાં જોડાયેલા છો। જ્યારે મહાત્મા જ્યોતિરાવ ફૂલેના આંદોલનમાં આજે બહુજનો ક્યાં એવી જ પરિસ્થિતિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના માટે ભારતની અંદર ઉદ્ભવી છે। જ્ઞાનના મહાસાગર ડૉક્ટર ભીમરાવ આંબેડકરને લાખ લાખ સલામ કરું છું આજના આ દિવસે કે એમણે આ દેશને બેંકની ભેટ આપી નાણાકીય વ્યવહારો કેવી રીતે ચાલે એની સમજ આપી। એટલે આ બાબા સાહેબ આંબેડકરનું આજનો આ પહેલી એપ્રિલનો દિવસ એમના માન સન્માન અને એમની વિદ્વાનતામાં યોજાય એની ઉજવણી થાય ઘરે ઘરે લોકો બહુજનોએ આજના દિવસે બાબા સાહેબની આ વિસરાયેલી વિરાસતને પુનર્જીવિત કરે અને આપણે પહેલી એપ્રિલને મૂર્ખ દિવસના બદલે વિદ્વાનતાનો દિવસ તરીકે મનાવીએ ઉજવીએ અને આપણે બાબા સાહેબનું ઋણ આપણા દેશ ઉપર છે આપણા ઉપર છે એ અદા કરીએ એવી મારી અંતઃકરણપૂર્વકની લાગણી છે।
द प्रॉब्लम ऑफ रूपी इट्स ऑर्गिन एंड इज सॉल्यूशन ओरिजन इन ओरिजिन एंड सॉल्यूशन समस्या ने समस्या नु समाधान एमनो महा निबंध आ देश नी प्रगति में काम आवे अने आपणो जे जीडीपी दर जे छे आपणे जे विश्वगुरु बनवा माटे प्रयत्नों करी रह्या छीए जो आपणे विश्वगुरु बनवू होय तो डॉक्टर बाबा साहेब आंबेडकर नी विचारधाराए अने एमणे जे भारत माटे जेम संविधान लखीन गया एम नाणाकीय व्यवहार माटे बैंकिंग सिस्टम माटे द प्रॉब्लम ऑफ रूपी ने समझिए अने मारी लागणी छे के जे अत्यारे बैंकोनु खानगीकरण थई रह्यु छे या देश माटे घातक छे एवुं डॉक्टर भीमराव आंबेडकरनु कहेवुं हतुं एवुं एमनु द प्रॉब्लम ऑफ रूपीज नामना पुस्तकने वाँच्या पछी अने ब्रिटिशरोनी जे समस्यानुं समाधान सरकारी बैंक बनाव्या पछी थयुं એવું મારું માનવું છે. મિત્રો, મને આશા અને વિશ્વાસ છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના આ પુસ્તક આપ સૌ વાંચશો. જો કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે મુંબઈમાં એમનું જે રાજગુરુ છે એ રાજગુરુ લાઇબ્રેરીમાં 50,000 કરતાંય વધારે પુસ્તકો છે. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જ્યારે ઇંગ્લેન્ડ ભણવા ગયા 1913-1917 દરમિયાન જે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે જે લોન આપી હતી, જે સ્કોલરશિપ આપી હતી, એ સ્કોલરશિપ પૂરી થઈ જતાં વડોદરાના મહારાજાએ એમને પરત બોલાવી લીધા. અને જ્યારે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર પરત આવતા હતા ત્યારે એમના જે પુસ્તકો હતા એક જર્મન જહાજની અંદર ભારત આવી રહ્યા હતા. જર્મનીનું એ જહાજ હતું. કમનસીબે આ જહાજ આ સ્ટીમર દરિયામાં ડૂબી ગયું અને બાબાસાહેબના હજારો પુસ્તકો લિટરેચર દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયા. તેમ છતાં બાબાસાહેબના ઘણા બધા પુસ્તકો એવા છે કે જે દરેક બહુજને વાંચવા જેવા છે. બહિષ્કૃત ભારત એક એમણે સામાયિક શરૂ કરેલું, મૂકનાયક, જનતા જેવા 7 જેટલા એમણે મેગેઝિન એટલે કે પાક્ષિકો શરૂ કર્યા હતા. કેટલું બધું બાબાસાહેબ આંબેડકરે સાહિત્યનું સર્જન કર્યું છે. તો મિત્રો, મને આશા છે કે તમે અમારી વાતને ગમાડશો, સ્વીકારશો અને આપણે સૌ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધીએ એવી આજે 1 એપ્રિલ 2023 અને હું સલામ કરું છું 1923નો એ દિવસ આજથી 100 વર્ષ પહેલાં બાબાસાહેબ આંબેડકરની દ્રષ્ટિ 500 વર્ષ સુધીની જોવાની હતી. આવા દીર્ઘ દ્રષ્ટા, આવા વિદ્વાન, આવા મહાપુરુષ, મહિલાઓના શોષિતોના પીડિતોના ઉદ્ધારક ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હું સમગ્ર બહુજન સમાજ વતી નમન કરું છું, વંદન કરું છું અને એમણે લખેલા મહાનિબંધને પ્રજાની સમક્ષ મૂકું છું. મને આશા અને વિશ્વાસ છે કે આપ સૌને ગમશે. ધન્યવાદ. જય ભીમ. જય મૂલનિવાસી. નમો બુદ્ધાય.